સુરતના ડિંડોલીમાં ખાડીમાં પડેલ બાળકનું સારવાર દરમિયાન મોત, બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બચાવી ન શક્યા. મેયર: નવાગામ ડિંડોલી વિસ્તારની ખાડીમાં બે નાના ભૂલકાઓ એકાએક રમતા રમતા પડી ગયા હતા. આ ઘટનાથી હેબતાયા વગર એક બાળક તુરંત જ હિંમતપૂર્વક પોતાની રીતે બહાર નીકળી આવ્યું અને ત્યાંથી ઘરે પહોંચીને તેનો ભાઈ ખાડીમાં પડી ગયો છે તે વાતની જાણ કરી. ત્યારબાદ ફસાયેલા બાળકને બહાર કાઢવા માટે ભારે જહેમત કરાઈ પરંતુ તેને બચાવી શકાયો નહીં. નવાગામ ડિંડોલી વિસ્તારના ગણપતિધામ વિભાગ 2માં રહેતા સચિન પ્રસાદ નામનો બાળક ખાડીમાં પડી ગયો હતો. ભાઈ પોતાની બહેન સાથે ખાડી કિનારે શેતુરનું ઝાડ હતું ત્યાં ઉપર શેતુર ખાવા માટે ચડ્યા હતા. તે દરમિયાન શેતુરના ઝાડ ઉપરથી બાળક અને તેની બહેન નીચે પડી હતી અને ખાડીમાં પડ્યા હતા. બહેન ખાડીમાંથી નીકળવામાં સફળ રહી હતી પરંતુ તેનો ભાઈ નીચે ખાડીમાં ગરકાવ થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે નવાગામ ડિંડોલી વિસ્તારની ખાડીમાં બાળક પડ્યો હોવાની જાણ થવાની સાથે જ હું પોતે પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ત્યાં જઈને જોયું તો ગલીઓ ખૂબ જ સાંકડી હતી, ત્યાં ફાયરની ગાડીઓ પણ પ્રવેશી શકે તેવી સ્થિતિ ન હતી, એટલે હું મારી પોતાની ગાડીમાં ઝડપથી બાળકને લઈને હોસ્પિટલમાં પહોંચી હતી. બાળકને ડોક્ટરોએ ઇમરજન્સી વિભાગમાં સારવાર આપવાનો પ્રયાસ કર્યો પરંતુ બાળકને બચાવી શક્યા નહીં અને બાળકનું મોત નીપજ્યું હતું. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ખાડી બ્રિજ છે, ખાડીની અંદર એક નાનું બાળક 5 વર્ષનું ડૂબી ગયું છે. અત્યારે સુરત મનપાની ટીમ, ફાયરની ટીમ એ બાળકને શોધવાના પ્રયત્ન કરી રહી છે. ઈશ્વરને પ્રાર્થના કરી કે બાળક ઝડપથી મળે.